નમસ્કાર, એટીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસને અટકાવવા સંબંધે સરકારશ્રીના સૂચન મુજબ તારીખ 22 માર્ચ 2020 રોજ જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો, જેમાં ઈડર તાલુકાના ચિત્રોડા ગામમાં સમગ્ર દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ દુકાનો બંધ રાખી હતી અને લોકોએ પોતાના ઘરમાં જ રહી કર્ફ્યુના આદેશનું સ્વયં પાલન કરી કોરોના વાયરસને નાબૂદ કરવામાં સહાયતારૂપ બન્યા હતા. બીજી બાજુ વૈશ્વિક મહામારીના લીધે લોકોનું રક્ષણ કરવાના હેતુથી ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ ખડે પગે રહી લોકોના ઉપચાર માટે ઉપસ્થિત રહ્યા હતા. ચિત્રોડા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર ધ્રુવ પટેલ, ફાર્માસિસ્ટ બેજરભાઈ, લેબ ટેક્નિશિયન સંજયભાઈ પટેલ અને આરોગ્ય કાર્યકર જોશી અનુસૂયાબેન, ચંદ્રમોહનસિંહ અને કુણાલ પટેલ તથા વોર્ડ બોય પર ઉપસ્થિત રહી માનવતા ધર્મની ફરજ બજાવી રહ્યા હતા અને આવનારા દર્દીઓની તપાસ અને ઉપચાર કરી રહ્યા હતા અને લોકોને આ મહામારીથી કેવી રીતે બચી શકાય અને તે માટે જાગૃત પગલાં શું ભરવા તેની માહિતી આપી જનજાગૃતિ કરી રહ્યા હતા અને લાઉડસ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરી વિદેશથી આવેલા લોકોને અને તેમના સ્વજનોને જલ્દીથી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લે અને તપાસ કરાવે તે માટે જાગૃત કરવામાં મદદરૂપ બન્યા હતા, જેમાં ચિત્રોડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને હાલ પંચાયતના સભ્ય તરીકે ફરજ બજાવતા બાબુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગામ લોકો આ મહામારીથી સુરક્ષિત રહે તેવું પ્રયત્ન કર્યા હતા. ચિત્રોડાથી અમિત જોશીના સમાચાર, એટીએન ટીવી ન્યૂઝ.